नमस्कार बिजनेस प्लस સાથે હું છું હિના આપ જોઈ રહ્યા છો જીએસટીવી સૌપ્રથમ વાત કરીએ ભારતીય શેર બજાર મંગળવારે તેજીમાં રહ્યું સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ થયા આ સાથે જે બેંક નિફ્ટી રેકોર્ડ ઊંચાઈ પર બંધાવ્યો તો કારોબારમાં આઈટી બેન્કિંગ શેર્સમાં ખરીદદારી જોવાય જો કે રિયલ્ટી ઓઇલ એન્ડ ગેસ શેર્સમાં વેચવાલી હાવી રહી જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ લેવાલી રહી બીએસઈ નો મિડ કેપ ઇન્ડેક્સ 0.25% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.40% નો વધારો થયો બીજી તરફ ડોલરની સામે રૂપિયો 28 પૈસા નબળો પડીને 82.81 ના લેવલે બંધ થયો કારોબારના અંતે સેન્સેક્સમાં 0.65% અને નિફ્ટીમાં 0.60% વધારો નોંધાયો તો સેન્સેક્સ 402.73 અપ રહેતા 62,533.30 પર બંધ રહ્યો છે તો નિફ્ટી 110.80 પર અપ રહેતા 18,608 પર બંધ રહ્યો છે ઇન્ડસઇન્ડ બેંક રૂપિયા 28 ના વધારા સાથે રૂપિયા 1,234.95 પર બંધ રહ્યો છે બજાજ ફાઇનાન્સ રૂપિયા 113 ના વધારા સાથે રૂપિયા 6,620 પર બંધ રહ્યો છે ઇન્ફોસિસ રૂપિયા 24 ના વધારા સાથે રૂપિયા 1,572.15 પર બંધ રહ્યો છે એચસીએલ ટેક રૂપિયા 16 ના વધારા સાથે રૂપિયા 1,044.70 પર બંધ રહ્યો છે એપોલો હોસ્પિટલ રૂપિયા 63 ના ઘટાડા સાથે રૂપિયા 4,678.85 પર બંધ રહ્યો છે હિન્દાલ્કો રૂપિયા 3 ના ઘટાડા સાથે 458.10 પર બંધ રહ્યો છે બીપીસીએલ રૂપિયા 2 ના ઘટાડા સાથે 346.15 રૂપિયે બંધ રહ્યો છે યુપીએલ રૂપિયા 5 ના ઘટાડા સાથે રૂપિયા 767.40 પર બંધ રહ્યો છે તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયેલા છે ચાણક્ય ગ્રુપના ફાઉન્ડર પરેશભાઈ ઘોડદંદાસ પરેશભાઈ આપનું સ્વાગત છે બિઝનેસ પ્લસમાં પરેશભાઈ સપ્તાહના બીજા દિવસે માર્કેટમાં તેજી જોવાય છે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ આવ્યા છે ત્યારે શું કહેશો માર્કેટની મુવમેન્ટ વિશે જેમ કે છેલ્લા થોડા દિવસોથી ભારતીય બજારમાં ઘટાડાનો ટ્રેન્ડ હતો તેને કારણે એક બજાર બોટમ આઉટ લેવલ ઉપર આવી ગયું હતું અને તેથી સવારે એક વખત નીચે ખુલ્યા પછી ઝડપથી ઉછાળો એ સંભાવના દેખાતી હતી અને તે મુજબનો ટ્રેન્ડ જ આજે જોવા મળ્યો છે જી પરેશભાઈ હાલના તબક્કે તમે નાના રોકાણકારોને શું સલાહ આપશો અત્યારના તબક્કે મુખ્યત્વે સેન્સેક્સ અને નિફ્ટીને અનુસરવા કરતા જે સેક્ટરોમાં ઉછાળાની જગ્યા છે તેને અનુસરવું જોઈએ અને તેવા સેક્ટરો અત્યારના તબક્કે વધારે સારું રિટર્ન આપી શકશે કોલર જોડાયા છે નીતાબેન સવાલ જણાવો આપ કયો શેર કર્યો તમારો અવાજ સ્પષ્ટ ના આવ્યો હેલો હા નીતાબેન શેર નું નામ જણાવો ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફિનાન્સમાં હાલના તબક્કે ધીરે ધીરે સુધારો જોવા મળશે તમામ હાઉસિંગ ફિનાન્સ કંપનીઓની કામગીરી સારી છે એટલે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફિનાન્સમાં પણ નફા શક્તિ સુધરે તેમ લાગે છે જી યસ બેંકના શેર અંગે રોકાણકારોને શું માર્ગદર્શન આપશો યસ બેંકમાં ધીરે ધીરે મજબૂતી આવતી જાય છે અને ફરી એક વખત જે રીતે બંધો ઉભો કરવાની કવાયત ચાલુ થઈ છે તેને કારણે ધિરાણ વૃદ્ધિ અને નફા શક્તિ સુધરશે એટલે આ શેર મજબૂત અપટ્રેન્ડમાં આગળ વધતો જાય છે ઝડપથી વધ્યો હોવાથી થોડા દિવસો કોન્સોલિડેશન ટૂંકી વધઘટનો ટ્રેન્ડ જોવાશે અને તે પછી નવી તેજી આગળ વધશે વિજયભાઈ સવાલ જણાવો આપનો અમને પબ્લિક ઇશ્યુમાં લાગ્યા છે તો શું કરવું એને કયો શેર યુનિપથ આ યુનિપાટમાં શોર્ટ ટર્મમાં તો હજી નબળાઈ રહે છે એટલે થોડા દિવસો આ શેરમાં નબળાઈ રહે છે તે ધ્યાનમાં રાખીને રોકાણ જાળવી શકાય અન્યથા નુકસાન બુક કરીને બીજા શેરમાં આઈપીઓમાં ટ્રાય કરી શકાય તમારા મતે જો સ્મોલ કેપ સેક્ટરમાં સેગમેન્ટમાં આગામી બે વર્ષ માટે રોકાણ કરવું હોય તો કયા બે સ્ટોકનું સૂચન કરશો અત્યારના તબક્કે બેન્કિંગ શેરોમાં અને તે પણ સરકારી બેંક શેરોમાં ખૂબ જ મજબૂત ઉછાળો દેખાય છે અને તેથી તે શેરો ઉપર ફોકસ કરી શકાય આવતા થોડા દિવસો દરમિયાન બેન્કિંગ શેરો ખાસ કરીને પંજાબ નેશનલ બેંક યુનિયન બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંક બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ બરોડા આ બધા શેરોમાં ખૂબ સુંદર ઉછાળો હજી જોવા મળશે કોલેજ વડા છે રમેશભાઈ સવાલ જણાવો આપનો
મેં જૈન ઇરિગેશન 32.75 રૂપિયા ભાવ ના લીધા છે, તો રાખવા કે વેચી નાખવા? જૈન ઇરિગેશન માં અત્યારે કોઈ આકર્ષણ નથી, એટલે તેમાંથી નીકળી જાય અને કોઈ સારા બેંક શેર માં શિફ્ટ થઈ જાવ. પરેશભાઈ, એનટીપીસી ના શેર માં આગામી દિવસો માં કેવી મુવમેન્ટ રહેશે? એનટીપીસી માં ધીરે ધીરે ભાવ વધે તેવી સંભાવના છે, એટલે તેમાં હજી રોકાણ જાળવી શકાય. પરંતુ એનટીપીસી અને પાવર ફિનાન્સ આ બે શેરો સરકારી શેરો એવા છે કે એકદમ ધીરે ધીરે ભાવ વધે, એટલે તે સમજીને તેમાં રોકાણ જાળવી શકાય. સુરેશભાઈ, સવાલ જણાવો આપનો. સર, કોટક બેંક અને એચડીએફસી બેંક આ ભાવમાં એન્ટ્રી કરે, અથવા તો એ ગ્રેડનો કોઈ પણ સારા શેરના બે નામ આપજો. તમે જે બંને શેરો કયા તેમાં એન્ટ્રી કરી શકાય, અને ખાસ કરીને એચડીએફસી બેંકમાં તો તમે અત્યારના ભાવે રોકાણ વધારતા જાઓ, અને અત્યારના ભાવથી લગભગ તેમાં 400 થી 500 રૂપિયા સરળતાથી થોડા મહિનામાં વધી જશે. વિજયભાઈ, સવાલ જણાવો આપનો. બસ, ભરેશભાઈ નમસ્કાર. નમસ્કાર. મારે ઇલેક્ટ્રો સ્ટીલ કાસ્ટિંગ ના શેર વિશે પૂછવું છે. ઇલેક્ટ્રો સ્ટીલ કાસ્ટિંગ આ કંપની ખૂબ સરસ છે અને નફો પણ સરસ આવી રહ્યો છે. હજી તેમાં જે ભાવ આવવો જોઈએ તે નથી આવ્યો, એટલે તમારી પાસે જો હોય તો રાખી મૂક્યો. થોડા નવા લેવા હોય તો થોડા થોડા કરીને ભેગા કરી શકાય, અને આ શેર તમને ઘણું સારું રિટર્ન આપી શકશે. યોગેશભાઈ, સવાલ જણાવો આપનો. સર, મારે TCI માં ટ્રાન્સપોર્ટ ક્રોપ ઓફ ઇન્ડિયા માં રોકાણ કરેલું છે, અને હજી મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો આ ભાવ થી કરાય યા ઘટે એની રાહ જોવાય, અથવા તમે કોઈ સજેશન મને કરશો? ના, TCI અને જે આ બધા જે લોજિસ્ટિક શેરો છે તેમાં ભાવિ ખૂબ સરસ છે. તેમ છતાં TCI નો શેર અને VRL લોજિસ્ટિક આ બે શેરો અને મહિન્દ્ર લોજિસ્ટિક આ ત્રણેય શેરો ખૂબ ચાલી ગયા છે, એટલે હવે શોર્ટ ટર્મ માં બહુ મોટો ઉછાળો નહીં આવે, એટલે તેને બદલે કોઈ નીચા ભાવના બેંક શેરો પકડો. બેંક સેક્ટરમાં હજી ખૂબ મોટી તેજી બાકી છે, એટલે બેંક સેક્ટરના શેરમાં શિફ્ટ કરી શકાય. રમેશભાઈ, સવાલ જણાવો આપનો. હા સાહેબ, IDBI માં શું કરાય? મારી કને 48 ના ભાવના પડ્યા છે. IDBI માં હોય તો રોકાણ જાળવી રાખજો. ધીરે ધીરે કરીને IDBI આવતા થોડા દિવસોમાં ઘણું સારું રિટર્ન આપી શકશે, અને એક વખત તેની ખાનગીકરણની પ્રક્રિયા પતી જાય તે પછીના એક વર્ષમાં તો આ શેર ખૂબ સારું રિટર્ન આપી જશે. પેટીએમ ના શેર અંગે રોકાણકારોને શું માર્ગદર્શન આપશો? પેટીએમ માં બાયબેક ની વાત આવ્યા પછી ધીરે ધીરે ભાવ વધતો જાય છે, અને અનેક ટોચના ફંડ મેનેજરો આ શેર અંગે હવે બુલિશ દેખાય છે, એટલે આ શેરમાં રોકાણ હોય તો જાળવી રખાય. નવું રોકાણ હાલના તબક્કે થોડું જ કરાય. યોગેશભાઈ, સવાલ જણાવો આપનો. સર, મને તમે બેંક સેક્ટર મને સજેસ્ટ કર્યું, તો બેંકમાં અમુક મને સારા જે પિકઅપ આવતા હોય એવા મને નામ સજેશન આપજો. બેંકમાં જે ટોચની ત્રણ બેંકો છે સરકારી, તે બીજી હરોળની ગણી શકાય. તેમાં કેનેરા બેંકનો શેર સરસ રિટર્ન 12 થી 18 મહિનામાં આપી શકશે. બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાએ તો છેલ્લા 6 મહિનામાં ઘણું સારું રિટર્ન આપ્યું છે. તેમ છતાં હજી બેંક ઓફ ઇન્ડિયાનો શેર એક એવો છે કે જે હજી વધારે વધી શકશે. નીચામાં પંજાબ નેશનલ બેંક સરસ છે, તેમાં પણ હજી મોટી તેજીની જગ્યા બાકી છે. મહેન્દ્રભાઈ, સવાલ જણાવો આપનો. સાહેબ, પોલીપ્લેક્સમાં શું કરવું જોઈએ? પોલીપ્લેક્સ કોર્પોરેશન અને મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ બંને શેર મારી પાસે પડેલા છે, તો શું કરવું જોઈએ? પોલીપ્લેક્સ એટલે જે એકદમ જોઈએ તો જે પેકેજિંગ મટીરિયલના શેરો છેલ્લા 1.5 વર્ષમાં ખૂબ ચાલી ગયા છે, એટલે હવે પોલીપ્લેક્સમાં મોટી તેજી નથી દેખાતી. ઓપરેટરો એક પછી એક સેક્ટરને પકડતા જાય છે, એમાં તે રીતે જોઈએ તો મોટાભાગના જે પેકેજિંગ મટીરિયલના શેરો છેલ્લા 1.5 વર્ષમાં ખૂબ ચાલી ગયા, એટલે હવે પોલીપ્લેક્સમાં બહુ આશા નથી. જી પરેશભાઈ, આપ જોડાયેલા રહેશો, આપણે માર્કેટ અંગેની ચર્ચા ચાલુ રાખીશું. તો હાલ સમય છે બ્રેકનો, આપ જોતા રહો. વેલકમ બેક. બ્રેક બાદ બિઝનેસ પ્લસમાં આપનું સ્વાગત છે, અને ફોન લાઇનથી આપણી સાથે જોડાયેલા છે માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ ગોરધનદાસ. પરેશભાઈ કોલેજ જોડાયા છે, પહેલો સવાલ એમનો જાણી લઈએ. રાજુભાઈ, સવાલ જણાવો આપનો. ડીશ ટીવી કેટલે સુધી વધી છે? તેને IOV માં અત્યારે રોકાણ કરી શકાય આ ભાવે લેવાય? કયો શેર કયો તમે? ડીશ ટીવી અને IOV. IOV એટલે ઇન્ડિયન ઓવરસીઝ બેંક ની વાત કરતા તો આ શેર સારો છે, અને તેમાં હજી મોટો ઉછાળો આવી શકશે. ચંદ્રેશભાઈ, સવાલ જણાવો આપ. ચંદ્રેશભાઈ, સવાલ જણાવો. મારી પાસે LIC ના 50 શેર છે, 900 ના ભાવે ખરીદ્યા છે, અને લોંગ ટર્મ માટે કેવું રહેશે? LIC માં લાંબા ગાળે ભાવિ સારું છે,
તેમ છતાં પણ ધીરે ધીરે એલઆઈસી માર્કેટિંગ તો ખાનગી વીમા કંપનીઓ ખેંચી રહી છે, એટલે એલઆઈસી કરતા પણ એચડીએફસી લાઈફ અને એસબીઆઈ લાઈફ આ બે શેર વધારે સારું રીતે નાખશે. પરેશભાઈ, ડોલર સામે રૂપિયામાં કેવી મુવમેન્ટ રહેશે? ડોલરની સામે રૂપિયો હજી ધીરે ધીરે વધારે ને વધારે નબળો પડશે અને ધીરે રહીને થોડા અઠવાડિયાની અંદર 83 નું લેવલ ટચ થઈ જાય તેવી સંભાવના છે. માઇન્ડસ્ટ્રીના શેર અંગે શું જણાવશો? આ શેરમાં રોકાણ કરો શું રણનીતિ અપનાવે? માઇન્ડસ્ટ્રી અને એલએનટી ઇન્ફોટેકનું મર્જન થઈ ગયા પછી કંપનીનું ભાવિ અતિશય મજબૂત થઈ ગયું છે, એટલે શોર્ટ ટર્મમાં હજી લગભગ 4-6 અઠવાડિયા 10 અઠવાડિયા આ શેર ટૂંકી વખત ઉપર જ પડી રહેશે, પરંતુ તે પછી એના ફળ મળવાનું શરૂ થશે અને તે પછી ના 9-1 મહિનામાં આ શેર ઘણું સારું રીતે નાખી જશે. કોલર જોડાય છે. બાબુભાઈ, સવાલ જણાવો આપનો. પરેશભાઈ, આપણે વિપ્રો અને જેપી એસોસિએશન લેવા છે તો આ ભાવે લેવાય ખરા? મારી દ્રષ્ટિએ વિપ્રો હવે ના પકડાય, કારણ કે ટેકનોલોજી શેરોમાં એમ પણ આકર્ષણ ઓછું થઈ ગયું છે અને જ્યારે આ પ્રકારનું ટેકનોલોજી શેરોનું આકર્ષણ ઓછું થાય ત્યારે વિપ્રો અને જે બીજી અરોડના શેરો છે તેમાં ભાવ પહેલા ઠંડા ઝડપથી પડી. TCS અને ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા એ ત્રણમાં ધીરે ધીરે ભાવ ઘટતો જશે. પરેશભાઈ, હિન્દુસ્તાન એરોનોટિકલના શેરમાં પોઝિશન જાળવી રાખવી જોઈએ કે પછી નીકળી જવું જોઈએ? હિન્દુસ્તાન એરોનોટિક એમ તો સારલો વધી ગયો છે, એટલે તેમાં એટલીસ્ટ 50% શેરોમાં નફો બુક કરીને બાકીના 300 રૂપિયા વધે તેની રાહ જોઈ શકાય, પરંતુ અડધા શેરમાં તો નફો બુક કરી લેવામાં સલામતી છે. કલ્પનાબેન, સવાલ જણાવો આપનો. આ ભાવે મારે કર્ણાટક બેંક લેવા છે તો લેવાય, અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં થોડો નફો થાય છે તો એ રાખવું કે વેચી નાખવું? બેંક ઓફ મહારાષ્ટ્રમાં એટલીસ્ટ 18 શેરોમાં તો નફો બુક કરી લો, કારણ કે આ જે બે શેરો છે બેંક ઓફ મહારાષ્ટ્ર અને કર્ણાટક બેંક તેની કરતાં સરકારી બેંક શેરો વધારે સારા ચાલશે, એટલે તે શેરો ઉપર વધારે ફોકસ રાખજો. મહેન્દ્રભાઈ, સવાલ જણાવો આપનો. જી મહેન્દ્રભાઈ, સવાલ જણાવો. હેલો, તમારા ટીવી નું વોલ્યુમ ધીમું કરી દો ને, સવાલ શું છે જણાવો. સાહેબ, મારી પાસે મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ ના શેર પડેલા છે તો શું કરવું જોઈએ? મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ, મેક્સ ફાઇનાન્શિયલ માં રોકાણ જાળવી રખાય, કારણ કે ફિનાન્સ કંપનીઓના શેરો માટે આ વર્ષ સારું છે. એકંદરે બેન્કિંગ અને ફિનાન્સ કંપનીઓમાં ધિરાણ વૃદ્ધિ સરસ છે, નફા વધશે, એટલે મેક્સ ફાઇનાન્શિયલ અને અન્ય NBFC ના શેર ભેગા કરી શકાય. પરેશભાઈ, NCC લિમિટેડના શેરમાં હાલના તબક્કે રોકાણ કરી શકાય? NCCમાં હજી ભાવ વધવાની જગ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટના શેરોમાં TGAP મોટી બાકી છે, એટલે NCCમાં રોકાણ જાળવી રખાય અથવા નવું રોકાણ પણ કરી શકાય. ભાવેશભાઈ, સવાલ જણાવો આપનો. પરેશભાઈ, મારી પાસે ફર્ટિલાઇઝર શેરમાં છે, મારી પાસે સ્પીક છે, મદ્રાસ છે, RCF છે, નેશનલ ફર્ટિલાઇઝર NFL છે, તો એ બજેટ સુધી રાખવું કે વેચી નાખવું? પૈસા મળે છે? મારી દ્રષ્ટિએ જે તમે જે શેરો કહ્યા તેમાં નેશનલ ફર્ટિલાઇઝર, મદ્રાસ ફર્ટિલાઇઝર અને RCF અને ટેક એટલે ફર્ટિલાઇઝર એન્ડ ત્રાવણકોર આ ચાર શેરોમાં હજી મોટા ઉછાળાની જગ્યા બાકી છે, એટલે હજી તમે લગભગ 4-1 અઠવાડિયા આ શેર જાળવી રાખો અને પછી પ્રોફિટ બુકિંગ કરી લેજો. રાજનભાઈ, સવાલ જણાવો આપનો. પરેશભાઈ, આપણે અત્યારે ભેલમાં અને IRFC માં આ ભાવે રોકાણ કરી શકાય? IRFC માં કરી શકાય, ભેલમાં હવે બહુ મોટું રોકાણ નહીં કરતા, કરવું હોય નાનકડું રોકાણ કરજો, એકંદરે ભેલ સારો એવો ચાલી ગયો છે. જીતુભાઈ, સવાલ જણાવો આપનો. હા સાહેબ, ભાઈ પણ ઇકો બેંક ના 1500 શેર છે 20 રૂપિયાના ભાવના, એનું ભાવિ જણાવો ને. એ શોર્ટ ટર્મ ભાવિ કોણ છે? યુકો બેંક. યુકો બેંક નું ભાવિ સારું છે, પરંતુ યુકો બેંક હજી ધીરે ધીરે ચાલશે. યુનિયન બેંક નો શેર ખૂબ ઝડપથી ચાલી ગયો, પરંતુ યુકો બેંક હજી થોડો એકદમ ધીરે ધીરે આગળ વધતો જશે. પરેશભાઈ, આ ચર્ચાને આપણે આગળ વધારીશું, આપ જોડાયેલા રહેશો. તો આ સાથે ફરી રોકાશો બ્રેક માટે, આપ જોતા રહો GSTV. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે બિઝનેસ પ્લસ માં, અને આપણી સાથે ફોન લાઈન થી જોડાયેલા છે માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ ગુરદંદાસ. કોલર જોડાયા છે, તેમનો સવાલ જાણી લઈએ. સવાલ જણાવો આપનો. આપણે યસ બેંક માં રોકાણ કરવું હોય તો કરાય? યસ બેંક છેલ્લા થોડા સમયમાં સારો એવો વધ્યો છે, એટલે હવે તેમાં જે નિયમ પ્રચારિત છે ઉછાળો હતો થોડો વખત ઠંડો પડશે, એટલે લગભગ 10-1 દિવસ આ શેર થોડુંક ઘટે પછી તેમાં એન્ટ્રી લેજો.
પરેશભાઈ, કલ્પતરુ પાવરના શેરમાં રોકાણકારોને શું સલાહ આપશો? કલ્પતરુ પાવર અને જેએમસી પ્રોજેક્ટ, આ ગ્રુપની જે બીજી કંપની છે, આ બંને શેરોમાં હજી મોટા ઉછાળાની જગ્યા છે. બંને કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ સરસ કામ કરી રહી છે અને તેની પાસે હાથ ઉપર ઓર્ડરો પણ ખૂબ સારા છે. એટલે કલ્પતરુ પાવર અને જેએમસી પ્રોજેક્ટ આ બંને શેરો આવતા 6 અઠવાડિયામાં ઘણો સારો ઉછાળો આપી જશે. કોલર જોડાય છે. મીનાબેન, સવાલ જણાવો આપનો. હા, અમે આ ભાવે સેન્ટ્રલ બેંક અને યુકો બેંક, આઈઓબી બેંક એવી લેવાય, અને જો ના લેવાય તો મને સારી બેંકો બતાવો ને. ના ના, આવા સરકારી આ બે નીચા ભાવના શેર લો છો તેને બદલે કેનેરા બેંક નો થોડોક મોઘો શેર છે, કારણ કે કેનેરા બેંક વધારે સારું રિટર્ન આપી શકશે. ભાવેશભાઈ, સવાલ જણાવો આપનો. ભરતભાઈ, રેલવે ના શેર છે મારી પાસે, આરબી રેલવે, ટેક્સમો રેલ અને આઈઆરએફસી, તો એ વેચી નાખું કે બજેટ સુધી રાખું? મારી દ્રષ્ટિએ આપ આમાં શેરોમાં થોડું થોડું પ્રોફિટ બુકિંગ તો કરતા જવું જોઈએ. આ શેર સારા એવા વધી ગયા છે એટલે પ્રોફિટ બુકિંગ તો હંમેશા કરતા રહેવું જોઈએ. ગૌરવભાઈ, સવાલ જણાવો આપનો. મારે બજાજ ફાઇનાન્સ માં રોકાણ કરવું છે, તો બજાજ ફાઇનાન્સ માં રોકાણ કરવું કે બીજી કોઈ ફાઇનાન્સ કંપની રોકાણ કરવા જઈશ? બજાજ ફિનાન્સ માં લગભગ આ અઠવાડિયે કરેક્શન પૂરું થઈ જશે, એટલે લગભગ આ અઠવાડિયે કરેક્શન પૂરું થાય તે પછી તેમાં એન્ટ્રી લઈ શકાય અને તે પછી તમને મજબૂત તેજી નો ફાયદો મળી શકશે. લગભગ આ અઠવાડિયા આખર સુધી માં રોકાણ નો નિર્ણય લઈ લેજો. કિશોરભાઈ, સવાલ જણાવો આપનો. પરેશભાઈ નમસ્કાર. મારી પાસે 650 રૂપિયાના ભાવના 1000 શેર એક્સિસ બેંકના છે, આજે 945 જેવો બંધાયો, તો એમાંથી પ્રોફિટ બુક કરી અને બીજા કયા શેર લઈ શકાય? તમારી પાસે જો એક્સિસ બેંકના શેર હોય તો મારી દ્રષ્ટિએ વેચવાની ભૂલ નહીં કરતા. એક્સિસ બેંક એમ તો તેજીમાં જ છે, પરંતુ જો 6 થી 9 મહિના જાળવશો તો આ શેરનું યોગ્ય વેલ્યુએશન મારી અંગત ગણતરી છે કે 1400 રૂપિયા કહી શકાય. એટલે ભલે એક વખત આ શેર 1050-1100 આસપાસ આવીને ધીમો પડે, પરંતુ એક વખત એ લેવલ પર સ્થિર થયા પછી ધીરે ધીરે 1400 તરફ આગળ વધશે. પરેશભાઈ, મધરસન સુમીના શેર અંગે શું માર્ગદર્શન આપશો? મધરસન સુમીના શેરમાં મજબૂત તેજી દેખાય છે એટલે આ શેરમાં રોકાણ જાળવી શકાય. આગામી સમયમાં કયા કયા સારા આઈપીઓ આવી રહ્યા છે જેમાં રોકાણ કરી શકાય? આગામી સમયમાં 19મી તારીખે એક ફિન ટેકનોલોજીનો આઈપીઓ આવી રહ્યો છે અને આ કંપની શેર ટ્રાન્સફર એજન્ટ તરીકે ઘણું મોટું કામ કરી રહી છે અને તેમાં બધી ઓફર પણ હોય છે, પરંતુ તેમાં ગ્રે માર્કેટનું કામ એ રહેશે અને રિટર્ન પણ સારું તૂટી શકશે. સીએટ ટાયર્સના શેર અંગે તમારો શું મત છે? એકંદરે ટાયર શેરોમાં ધીમો સુધારો શરૂ થયો છે, પરંતુ ઉછાળો એકદમ ધીમો રહેશે. આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલમાં કેવી મૂવમેન્ટ રહી શકે છે? ક્રૂડ ઓઇલ હજી થોડા દિવસો પૂરતું વધશે તેવી સંભાવના છે અને તે પછી કરેક્શન પૂરું થઈને અપટ્રેન્ડ શરૂ થઈ શકશે. જીનેશભાઈ, સવાલ જણાવો આપનો. રોકાણ કરવા લાયક બે શેર કયા? ઓઇલ અને ગેસ સેક્ટરમાં ઇન્ડિયન ઓઇલ નો શેર ઉત્તમ છે, તેમાં ઘણું સારું રિટર્ન આવતા 6 મહિનામાં મળશે. તે જ પ્રકારે બીપીસીએલ ના શેરમાં પણ આવતા 6 મહિનામાં ઘણું સારું રિટર્ન છૂટી શકશે. પરેશભાઈ, ટાટા સ્ટીલ ના શેરમાં આગામી સમયમાં કેવી મૂવમેન્ટ જોવા મળશે? ટાટા સ્ટીલ નો શેર ધીરે ધીરે સુધરતો જાય છે. આ શેર 50 પૈસા રૂપિયો એ રીતે કરીને ધીરે ધીરે ઉછાળતો જશે. પરેશભાઈ, મેટલ સેક્ટરમાં એવા કયા બે શેર છે કે જેના ફંડામેન્ટલ મજબૂત છે અને તેમાં 2 થી 3 વર્ષ સુધી રોકાણ કરી શકાય? 2 થી 3 વર્ષના એંગલથી રોકાણ કરવામાં ટાટા સ્ટીલ ઉત્તમ છે. તે પછી એક હિન્ડાલ્કો નો શેર સારો છે, વેદાંતા પણ એકદમ મફતના ભાવ પર મળી રહ્યો છે. એલએનટી ઇન્ફોટેક ના શેરમાં શું માર્ગદર્શન આપશો? એલએનટી ઇન્ફોટેક અને માઇન્ડટ્રી નું મર્જર થયા પછી આ કંપની નો શેર હજી થોડા દિવસો સુપી વજન ઉપર પડી રહે છે, પરંતુ તે પછી 9 મહિને આ શેર ઘણું સારું રીતે આપી શકશે. પરેશભાઈ, આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટીના લેવલ કયા રહેશે? આવતીકાલનું માર્કેટ તેજી રહેવાની તેની સંભાવના છે. કાલે સાંજે ફેડરલ રિઝર્વ ની મીટિંગ અંગે કઈક સ્પષ્ટતા આવશે, તેનો ફાયદો બજાર ઉપર મળી શકશે. આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? આજે જે શેરોની ચર્ચા કરી તેમાં એચડીએફસી બેંકમાં રોકાણ છે.
जी परेश भाई फोन लाइन थी हमारी साथ जोड़ाना दर्शक मित्रों ना सवाल ना जवाब आपे बदल आपनो आभार। तो आ साथे हवे जानिए ज्योतिष ने दृष्टि केवू रहेशे शेर मार्केट।